પણ હવે થોડા જો આપણે જોઈ લઈએ, આપણે કહીએ છીએ કે અત્યારે રાત્રે બહુ જ બધી ગર્લ્સ જે છે, બોયઝ છે, અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધાની સિક્યુરિટીનો સવાલ અહીંયા થાય છે. બધા જ લોકો, કોઈ એક સેકન્ડ માટે એવું ના કહી શકે કે ના હું પૂરેપૂરો સેફ છું કે સેફ, છોકરી બી ના કહી શકે, છોકરો પણ ના કહી શકે. પણ અત્યારની જે પ્રમાણે પરિસ્થિતિ છે, હવે જે રાત્રે જે લોકો જોબ કરે છે, આ બહુ મેઇન પોઈન્ટ હું અહીંયા કહેવા જઈ રહી છું કે રાત્રે જે જોબ કરે છે અને જેને કદાચ થોડો ડર રહેતો હોય છે, ઘણા બધા લોકોને એવું હોય છે કે નહીં છોકરાને પણ નથી મોકલતા બીકોઝ ઓફ સિક્યુરિટી કે ભાઈ એકલા શું ત્યાં જોબ કરવાનું હોય, ત્યાં એક ફક્ત એક્ઝેક્ટલી. એટલે આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે જોઈએ તો ઘણો આ પોઝિટિવ વે ઉપર જઈ રહ્યું છે, કેમ કે બધી દુકાનો ખુલી છે એટલે દિવસ જેવો જ અહીંયા ફીલ થવાનું છે. હું હજી બહુ ઓનેસ્ટલી કહું છું, બધી દુકાનો નહીં ખુલી રહે, પણ યુ નો એરિયા વાઇઝ ધેન કો હજી કો. હા એક્ઝેક્ટલી, અલગ અલગ એરિયા આપવામાં આવે છે. નરોડા અને નારોલ એ સાઈડ નો એરિયા છે, કઠવાડા સાઈડ નો એરિયા મેં જોયો છે ખુલ્લો, એટલે આખો એક અલગ જ માહોલ હોય છે અને બહુ પોઝિટિવ માહોલ હોય છે એ બી કહી દઉં. અને તમે જ્યારે આ ઈદ હોય ને, હા ઈદ ને પેલા મોરમ નહીં, દીકરીને કે મમ્મી કે ભાઈ તું વહેલી આવજે તો હવે દીકરી કહી શકે કે મમ્મી હવે તો 24/7 અલાઉડ છે. એટલે આ તો જસ્ટ એક જોક છે, પણ વોટ આઈ એમ ટ્રાઈ ટુ સે કે યસ, એન્વાયરમેન્ટમાં મારા ખ્યાલ ઇટ વિલ બી અ પોઝિટિવ ચેન્જ, એટલીસ્ટ ધેર વિલ બી હસલ એન્ડ બસલ. જેમ કે નોર્મલી તમે જો તો રેલવે સ્ટેશન આગળ હસલ બસલ હોય, જેમ એમને માનેક ચોક કહ્યું, માનેક ચોક આગળ હસલ બસલ હોય, એ રીતે હવે બીજા એરિયાઝમાં બી જાણે કે સારા એ જે શોપિંગ એરિયાઝ છે, આર્કેડ્સ છે, ત્યાં આઈ એમ શ્યોર હસલ બસલ હોવી જોઈએ ને થશે ને, એના લીધે સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી મારા, હા કદાચ પોલીસ તો થોડું કામ વધી જાય, પણ એમાં તો હવે આમે વડેવર ઇટ ઇઝ, એવા કમેન્ટ અત્યારે નથી કરવી, પણ અલ્ટિમેટલી આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી મેક અ પોઝિટિવ. ડેફિનેટલી, બટ આમાં હું એક હજી વસ્તુ એડ કરવા માંગીશ કે